ડબલકડીયા વાડ મોહલ્લામાં અંજુમને મદ્રાસાએ હનીફિયામાં ઇસ્લામી તાલીમ લેતા તલબાવ પરીક્ષામાં પાસ થનાર તલબાવના સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં કુરાન શરીફની ફઝિલત અને મા બાપની ખિદમત અંગેના તલબાઓ દ્વારા સવાલ જવાબની હરીફાઈ પણ યોજાયા આ કાર્યક્રમમાં શહેરની વિવિધ મસ્જિદોના પેસ ઇમામોની ઉપસ્થિતિમાં ભવ્ય જલસો રાખવામાં આવ્યો અને એક ત્રણ નંબર પાસ થનાર તલબાઓને આલિમો દ્વારા ઇનામોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા અને ડબોઈ કડિયાવાડ મોહલ્લામાં આશરે ચારસો ઉપરાંત બાળકો બાળકીઓને કુરાન આમાં મદની કાયદર અને તકતી પડાવવામાં આવી હતી જે ગત સપ્તાહે વાર્ષિક પરીક્ષા હતી જેમાં એક થી ત્રણ નંબર પાસ થનારા તલબાઓનું સન્માન કાર્યક્રમ મદ્રાસાના ટ્રસ્ટી મંડળ દ્વારા રાખવામાં આવ્યો અને કુરાને તિલાવટથી શરૂઆત કર્યા બાદ દિન ઇસ્લામની તાલીમ લેતા તલબાઓની યોજાયેલ સ્પર્ધામાં કુરાન શરીફની ફઝીલત અને મા બાપની ખિદમત અંગેના સવાલો જવાબો રજૂ કર્યા હતા અને તલબાઓને સુંદર રીતે ન્યાય શરીફનું પણ બેન કરતા ઉપસ્થિત જનમે એટલી ખુશખુશાલ થઈ ગઈ હતી ને પ્રસંગે ચુમા મસ્જિદના પેશ ઇમામ મોલાના અનવર અશરફીએ અંજુમને મદ્રાસા એ હનીફિયામાં તકતીથી લઈને કુરાન પડતાઓ અને વાલીઓને સમજ આપી હતી અને તિરાવટે કુરાન પાકની હેમિયત અને રોશની આપતા બયાનમાં જણાવ્યું હતું કે કુરાન પઢવાનું ને સાંભળવા બંને બાજુથી શવાબ છે જ્યારે કે કુરાન પાકમાં પ્રથમ નંબરથી ત્રીજા નંબરના તલબાઓને મોલાના ગુલામ નબી અશરફી તથા હાજી મુસ્તફા અને મૌલાના મંસુરી સદ્દામ તેમજ મૌલાના શાહબિર હાફીઝા મૌલાના સાહેબો અને ટ્રસ્ટી મંડળના દ્વારા તલબાઓને સર્ટિફિકેટ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા અને અન્ય બાળકોને પણ આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા યોજાયેલ કાર્યક્રમમાં શહેરની વિવિધ મસ્જિદોના પેશીમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા व बरकातहू अल्हम्दुलिल्लाह आज के लिए मदरस हनफिया के बच्चों का सालाना प्रोग्राम रखा गया जिसके अंदर बच्चों ने सरकार की शान के हवाले से और इस्लाम के हवाले से कुछ सवाल और जवाब पेश किए और साथ ही साथ सैदाई कायनात का, सैदा फातमत ज़ोर रजी की शान में बयान भी किया गया है मौल तह दुआ के मौलान ताली इन बच्चों में था 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 इन के इलम में बरखेती अदा फरमाई और मदरस हनफिया को अल्लाह ताली हमेशा तरक्की तफ़ा फ़रए इनके काम करने वालों को भी अल्लाह तरक्की अदा फरमाई अल्लाम वरहत लल्ला